સુરતના સણિયા અહેમદ ગામના લોકોનો વિરોધ છે. ખાડીના પાણી ગામમાં ફરી વળ્યા છે. અનેક રજૂઆત છતાં નથી આવ્યો ઉકેલ. તો તંત્ર દ્વારા ધ્યાન નહીં આપવામાં આવતા લોકોમાં રોષ છે. લોકો રિંગ રોડ પર બેસી અને કામ બંધ કરી અને વિરોધ નોંધાવી રહ્યા છે. તો અનેક રજૂઆત છતાં કોઈ પણ ઉકેલ નથી આવ્યો, જેના કારણે લોકો રસ્તા પર બેસી ગયા છે, વિરોધ કરી રહ્યા છે. ખાડીના પાણી ગામમાં ફરી વળે છે, જેના કારણે નુકસાન પહોંચે છે, ઘર વખરીને નુકસાન પહોંચે છે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, શું માંગ છે આખરે, શું રજૂઆત કરવામાં આવી રહી છે, આ વિરોધ શા માટે? સંજય, બિલકુલ, સુરતના છેવાડા પર આવી સંજય અહેમદ ગામ છે. ત્યાં ગામ પાસેથી પસાર એક ખાડી થતી હતી, ત્યારે બીજી ખાડીને ડાયવર્ટ કરીને તેનું પાણી આ ખાડીમાં નાખવામાં આવ્યું છે. જેને લઈને કહી શકાય કે છેલ્લા લાંબા સમયથી ગામના લોકો રજૂઆત કરતા હતા, કારણ કે ચોમાસામાં એક ખાડીમાં પાણી ગામમાં ફરી વળે છે. જયારે બીજી ખાડી આ ગામમાંથી પસાર થાય છે ત્યારે પાણી આ ગામમાં આવશે. જો કે તંત્ર દ્વારા ધ્યાન ના આપતા છેલ્લા 10 દિવસથી આ ગામમાં પાણી ફરી વહેલા છે. 10-10 ફૂટ કરતા વધુ પાણી છે, જેને લઈને લોકોનો રોષ છે. લોકો રસ્તે ઉતર્યા છે અને આઉટર રિંગ રોડનું જે કામ ચાલી રહ્યું છે તે બંધ કરવામાં આવે છે. આપણી સાથે સ્થાનિક આગેવાનો છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ બેન? જાગૃતિબેન. સંજયભાઈ રામાનંદી. બેન, શું સમસ્યા છે, કેમ આજે આઉટર રિંગ રોડમાં બેસી વિરોધ નોંધાવી રહ્યા છે? આજે આ તાપી શુદ્ધિકરણનું જે કર્યું છે સરકારશ્રીના આદેશ મુજબ, તે વાલક ખાડીનું પાણી જે અમારા સણિયા હેમત ગામમાં ખાડીમાં જે નાખ્યું છે ને, એને લીધે આ પ્રશ્ન થાય છે અમારે. પહેલા જે વરસાદી પાણીનું પાણી આવી જતા હતા, પણ 2-3 દિવસમાં પાણી ઉતરી જતા હતા, પણ હવે પાણી ઉતરતા નથી અને ગામમાં 6-7 દિવસ સુધી પાણી રહી છે. એને લીધે જીવન જરૂરિયાતની વસ્તુ જેવો કે લાઇટ, પાણી, દૂધ, શાકભાજી એ બધીની વસ્તુની મુશ્કેલી પડે છે. બિલકુલ, આપણી સાથે અન્ય આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું. એમનું શું કેવું છે? આપનું નામ? મુકેશભાઈ મેઘાટ. મુકેશભાઈ, શું કહેશો કે સાને લઈને વિરોધ? પાણીની આ જે લાઈન નાખી છે તાપી શુદ્ધિકરણની, એનો અમે અગાઉ બી વિરોધ કર્યો નાખવા પહેલા, પણ ધાક ધમકી આપી દબાવીને પોલીસ પ્રોટેક્શન લઈને લાઈન નાખી ગયા છે ને, એ પાણી સીધું અમારા ગામમાં ભરાય છે. આ 10-12 વર્ષમાં પહેલી વખત આટલું પાણી ભરાયું છે, પાણીનો પ્રશ્ન જ નહીં હતો અમારે. કેટલું પાણી ભરાયું છે, કેટલા દિવસથી પાણી છે ગામમાં? છેલ્લા 8 દિવસથી પાણી છે ગામમાં. 8 દિવસ પાણી, 6 દિવસ પાણી રોકાયું, 2 દિવસ નીકળી ગયું, ગઈકાલનું પાછું ભરાઈ ગયું છે. પાણી એટલું છે કે હોડી લાવીને અમારે જવું પડે છે. અગાઉ પાણી ભરાયું ત્યારે અમને હોડીની મદદ કરી, અત્યારે બોટ બી બંધ કરી દીધી, એટલે ગામમાં બહાર નીકળવાનો કોઈ માંદા હોય લઈ જાવ તો બી તકલીફ છે. નથી પાણી, પાવર નથી, એટલે આખું ગામ હેરાન છે અમને. ખાસ કરીને લાંબા સમયથી ગામના લોકો રજૂઆત કરતા હતા. હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આજુબાજુના જે ખેતરો છે તેમાં પણ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે. આગળ જે નેર છે, એટલે કે અહીંયા લગભગ 3-4 ફૂટ પાણી હતું, અત્યારે વરસાદે વિરામ દીધો છે, એટલે કદાચ આઉટર રિંગ રોડ પર પાણી નથી, પણ ગામમાં હજુ પણ 5-7 ફૂટ જેટલું પાણી છેલ્લા 8 દિવસથી છે. એટલે કે લોકોને પારાવાળા હાલાકી જે થઈ રહી છે તેને લઈને લોકો રસ્તે ઉતર્યા છે. આઉટર રિંગ રોડનું કામ બંધ કરાવી દીધું છે. જ્યાં સુધી આ સમસ્યાનો નિકાલ નહીં થાય ત્યાં સુધી આ પ્રકારનો વિરોધ કરવાનું તેમને તંત્રને ચેતવણી આપી છે. જોકે તંત્રને અનેક રજૂઆત છતાં પણ ધ્યાન ન અપાતા છેલ્લા 8 દિવસથી ગામમાં જે પ્રકારે પાણી છે, પાવર સપ્લાય બંધ કરવામાં આવે છે, એટલે કે લોકોને જે હેરાન ગતિ થઈ રહી છે તેને લઈને લોકો રસ્તે ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે. સંધ્યા જી, કીર્તેશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.